થિયેટર્સ હવે ધીરે ધીરે ખુલી રહ્યા છે અને તમારી ફિલ્મ તારી સાથે 15 ઓક્ટોબરે રિલીઝ થવા જઈ રહી છે. સો ટ્રેલર તો ખૂબ જ ધમાકેદાર હતું અને ટ્રેલર તો અમે જોયું, ખૂબ જ મજા પડી, પણ તમારા મોઢે સાંભળવા માંગીશ થોડું ફિલ્મ વિશે. યસ, તમારી આ ફિલ્મ 15 ઓક્ટોબર આ દશેરાના દિવસે રિલીઝ થઈ રહી છે એન્ડ આઈ વુડ રિયલી થેન્ક યુ કે તમે અમારા માટે આ શો કરી રહ્યા છો નાનકડો. થેન્ક યુ ફોર હેવિંગ અસ હિયર. અમારી આ ફિલ્મ તારી સાથે એક એક દિવસની કહાની છે, વડોદરાની કહાની છે. હું વડોદરાનો રહેવાસી છું આ ફિલ્મના અંદર અને જીનલ મુંબઈથી વડોદરા આવે છે અને હું એને કઈ રીતે, આપણે વડોદરાવાસી કઈ રીતે બહારના લોકોને કઈ રીતે આપણે લોકોનું ધ્યાન રાખીએ, લોકોની બધી રીતે કાળજી લઈએ, એવી જ રીતેની કાળજી લઉં છું. અને વાતો 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 કરતાં કરતાં અમે એકબીજાના ફ્રેન્ડ્સ બની જઈએ છીએ, ફ્રેન્ડ્સથી પ્રેમમાં પડી જઈએ છીએ અને પ્રેમ પછી શું થાય છે એ તમે જુઓ. અને શું આ દર વખતેનો આપણા છોકરાનો જે પ્રોબ્લેમ હોય કે એક તરફા પ્યાર, શું આ એક તરફા પ્યાર છે કે ડબલ સાઇડેડ લવ છે, એ તમે થિયેટરમાં જઈને જોજો. પણ આપણા પેન્ડેમિક પછીની આ મારી પેન્ડેમિક ચાલુ છે, હજી આપણે ના કહી શકીએ પતી ગયું, પણ થિયેટર્સ જેમ ધીમે ધીમે ખુલી રહ્યા છે એવી આપણા ભાષાની પહેલી એવી ગુજરાતી રોમકોમ ફિલ્મ જેને કહી શકીએ કે જ્યાં તમે આપણા બધા યુથને મજા આવશે. ડેફિનેટલી ફેમિલી સાથે જશો તો બહુ જ મજા આવશે, કારણ કે ફેમિલીને લાગતા વળગતી પણ બહુ બધી વાતો છે આના અંદર. પણ આજકાલના જે કપલ્સ છે, ઇફ દે ગો ટુગેધર, અગર એ લોકો તમારો જે પોડકાસ્ટ મેજર લોકો જે સાંભળે છે, કે આજના જે યુથ જે સૌથી વધારે તમારું પોડકાસ્ટ સાંભળે છે, જો એ લોકો અગર અમારી ફિલ્મ જોવા જશે તો એ લોકોને બહુ જ મજા આવવાની છે, કારણ કે એ લોકોના એકચ્યુઅલ લાઈફના બહુ બધા પર્સપેક્ટિવ્સ ખુલી જશે, કે જ્યાં પોતાને લોકો ક્યાંય ને ક્યાંય પ્રશ્ન પૂછતા હશે એ એ અમે લોકોએ કંઈક રીતે ભૂલથી કદાચ જવાબ આપવાની ટ્રાય કરી છે. સો વી આર હોપિંગ કે અમારી જે વાત છે, અમે જે કહેવા માંગીએ છીએ એ લોકોના હૃદય સુધી સ્પર્શ કરે. અને જીનલ જેમ આ ફિલ્મના અંદર હું અને જીનલ બે જ કલાકારો છીએ આખા ફિલ્મના અંદર, અને કઈ રીતે કહેવાય ને કે આખી ફાઇટ કરી છે અમે બંને, કે 2 કલાક સુધી લોકોને તમને પકડીને રાખવા છે અમારે, એમાં મારે બેઉની કઈ રીતે ફાઇટ થાય છે લોકો માટે, લોકો સુધી પહોંચાડવાની, એની એના વિશે વધારે વાત જીનલ તમારે તમને કહેશે. જીનલ, તમને પૂછવા માંગીશ કે આ મૂવીનું ટાઇટલ છે તારી સાથે, તો ટાઇટલ તારી સાથે કેમ? એકચ્યુઅલી 2 અજાણ્યા લોકો મળે છે બરોડામાં અને એ લોકો એક આખો દિવસ ફિલ્મમાં પણ આ છે કે બીકોઝ મારું કેરેક્ટર મુંબઈથી બતાવ્યું છે તો હું બરોડા બોલું છું અને આ દર બીજી સેકન્ડે મને વડોદરા એમ કરીને સુધારે છે. સો વડોદરામાં 2 જણા મળે છે અને ફરે છે અને એકબીજાની જ કંપની છે, લોકોએ સાંજ સુધી સાથે જ રહેવાનું છે. તો એ રીતના બી છે કે તારી સાથે જ રહેવાનું છે અને આપણે એક રોમેન્ટિકલી જોઈએ તો એનો બી એક બહુ સરસ અર્થ નીકળે છે, જેમ આજે જ અમે ડિસ્કસ કરતા હતા કે તારી સાથે એક શબ્દ નથી, ઇટ્સ અ સેન્ટેન્સ ઇટસેલ્ફ. હવે ફિલ્મમાં જે તમે કેરેક્ટર પ્લે કર્યું છે એ કેરેક્ટર વિશે જણાવો. એકદમ સિમ્પલ, બધાનો તમારા જેવો મારા જેવો એક નોર્મલ યુથ છે જેને એક અજાણી છોકરી મળી જાય છે. અને આપણને જો કોઈ સિંગલ માણસને કોઈ અજાણી છોકરી મળે અને કોઈ આપણાને રસ્તો પૂછે તો વી મેક શ્યોર કે આપણે એને રાઈટ જગ્યા સુધી પહોંચાડીએ. પણ રાઈટ સાથે જગ્યા સુધી પહોંચાડવા સુધી જે વાતો થાય, વેન યુ ક્રેક અ કોન્વર્ઝેશન, ને જ્યાં તમે બંને ક્લિક થઈ જાઓ ત્યારે શું થાય, વોટ હેપન્સ, આપણાને કેટલી બધી વસ્તુ, નવી નવી વસ્તુ સમજવા મળે, સાંભળવા મળે, જાણવા મળે. બસ એવો જ આ કેરેક્ટર છે જેના અંદર આ છોકરીને જાણવા માંગે છે, સમજવા માંગે છે કે આ શું કહેવા માંગે છે, અહીંયા શું કામ આવી છે, આ એના એક કામ માટે અહીંયા આવી છે વડોદરા, આ કોઈ કોઈને મળવા નથી આવી, આ એક ત્યાં ભૂલથી મને મળી ગઈ છે, એક્સિડેન્ટલી મને મળી ગઈ છે. અને એક્સિડેન્ટલી મળ્યા પછી શું થાય છે, અમારા મારા પાસ્ટ રિલેશન્સની વાત હું એના સાથે કરું છું, એક અજાણી છોકરી સાથે કરું છું જેના મારા પાસ્ટ રિલેશન્સ વિશે એને કહું છું, મારે ફ્યુચરમાં શું કરવું છે હું એને કહું છું, કેમ શું કામ, કારણ કે કેવો આપણે ઘણીવાર એક અમુક લોકોને એવા મળીએ જેના સાથે એક બોન્ડ ઓટોમેટિકલી ઊભો થઈ જાય અને આપણે બધી વાતો કરવા માંડીએ. તો એવી જ આ વાત છે. તો આ કેરેક્ટર પણ એવો જ છે જેના અંદર એક નોર્મલ યુથ, આપણો આજનો છોકરો જે બધી રીતે જ બહુ બધા જેના મગજમાં પ્રશ્નો હોય, જેના બહુ બધા એના લાઈફમાં બહુ બધી વસ્તુઓ ચાલતી હોય અને કઈ રીતે એ કોઈક કોઈકના થ્રુ એના પ્રશ્નોના જવાબ જાણવા માંગતો હોય. જીનલ, તમારું કેરેક્ટર કેવું છે?
મુંબઈની છોકરી છે, સ્ટ્રેટ ફોરવર્ડ છે બહુ જ. અને એને શરૂઆતમાં એવું લાગે છે કે આ ફ્લર્ટ કરવાની ટ્રાય કરે છે, તો એને પૂછી પણ લે છે કે તું ફ્લર્ટ કરવાની ટ્રાય નથી કરતો ને, એટલે એકદમ એટલું સ્ટ્રેટ ફોરવર્ડ, ટ્રાન્સપરન્ટ. આપણને લાગે કે કદાચ બહુ રૂડ કેરેક્ટર છે, પણ ધીરે 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 એની ઇમોશનલ સાઈડ આપણને ફિલ્મમાં દેખાય છે. ભવ્ય, ઘણી નાની ઉંમરમાં તમે એક્ટિંગ કરિયરની શરૂઆત થઈ, તો હું જાણવા માંગીશ કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ટપ્પુનો રોલ તમને કઈ રીતે મળ્યો હતો અને કઈ ઉંમરમાં મળ્યો હતો? ઓડિશનથી મળ્યો હતો. ફિફ્થનું વેકેશન હતું, ત્યારે કેટલા વર્ષના મને યાદ નથી, ટેન યર્સના આજુબાજુ, દસ અગિયાર વર્ષના આજુબાજુ તારક મહેતા મળ્યું હતું. અને જે જે ઓડિશન જે રીતે થતું હોય એ રીતે ઓડિશનથી જ મળ્યું હતું. ઓડિશન પહેલાં ઓડિશન હોય, પછી શોર્ટલિસ્ટ હોય, શોર્ટલિસ્ટનું ઓડિશન હોય, એના પછી ફાઇનલ થાય. એ જ પ્રોસેસ. જિનલ, તમે તમારી લાઈફનું ફર્સ્ટ કેરેક્ટર જે પ્લે કર્યું, જે રોલ મળ્યો તમને, એ કયો હતો અને કઈ રીતે મળ્યો હતો? પ્રોફેશનલી મેં એકચ્યુઅલી એડ ફિલ્મ્સથી શરૂઆત કરી હતી, સો ડઝ ધેટ કાઉન્ટ એઝ અ રોલ? ઓફકોર્સ. ધેન ડવ કરીને એક સોપ આવે છે, એની સોપ આવે છે, ડવ ઇઝ ફેમસ, એની એડવર્ટાઇઝમેન્ટ કરી હતી. ધેટ વોઝ માય ફર્સ્ટ એવર એક્સપિરિયન્સ. પેરેન્ટ્સ જે છે એ બાળકોને સપોર્ટ કરવાની જગ્યાએ ઘણી વખત ડીમોટિવેટ કરે છે, તો આવા પેરેન્ટ્સને તમે શું મેસેજ આપવા માગશો? પેલું કે ને, એ લોકો જે બોલે છે, ધે આર ટેલિંગ ઇટ આઉટ ઓફ ધેર ફિયર્સ. એ લોકોને ડર છે કે મારા છોકરાની લાઈફ ખરાબ થશે. ફિયર એન્ડ એક્સપિરિયન્સ, રાઈટ? લાઈક ધે હેવ સીન અ લોટ ઓફ થિંગ્સ, રોંગ વસ્તુ, સો મેજર થિંગ્સ. તમે જો પ્રૂફ કરીને બાળકો, અને ઇનફેક્ટ બાળકોને કેવું જોઈએ કે તમે પ્રૂફ કરીને બતાવો કે એમના ફિયર અમે ખોટા પાડી દઈએ. અને છે ને, આ બધા નવા નવા બાળકોની બહુ જ ખોટી આદત છે કે દે વોન્ટ ધેમસેલ્ફ ટુ ગેટ પેમ્પર્ડ. પેમ્પર મળવું ના જોઈએ, પેમ્પર થવું જોઈએ. અગર ઓન ધ વે મળી ગયું તો ઠીક છે. પેમ્પરિંગ ઇઝ નોટ સમથિંગ કે મને આપો પેમ્પરિંગ, એવું ના હોય. એવું કંઈ વસ્તુ હોતી જ નથી, એક્ઝિસ્ટ જ નથી કરતી. આવું વિચારનાર લોકોને મારે એમ કેવું છે કે આ બંધ કરી દો, આ વિચારો જ નહીં. દેટ થોટ પ્રોસેસ ઇઝ રોંગ. ઇટ્સ રોંગ ફોર યોર ફ્યુચર. યુ એવરીબડી તમને એવરી ટાઈમ લાઈફમાં કોઈ પેમ્પરિંગ નહીં કરે. યુ હેવ ટુ બી સ્ટ્રોંગ, યુ હેવ ટુ બી સ્ટ્રોંગ ઇનફ ટુ ફાઇટ યોર ઓન બેટલ. ડૂ દેટ. એ હા, એ અવેરનેસ પેરેન્ટ્સમાં આપવી વધારે જરૂરી છે કે ઇટ્સ ઓકે ટુ ફેલ, પણ તમારો બાળકે તમારું 100% આપ્યું છે કે નહીં, એના પછી રિઝલ્ટ કાંઈ પણ આવે, એનું 100% ગયું છે કે નહીં, ખાલી એટલું મેક શ્યોર કરો અને એને એટલું જ કહો કે એટલું જ ઇનફ છે, દેન ઇટ્સ ઓકે. ઓલસો આઈ વોન્ટ ટુ એડ કે આવું જે કહે ને કે જે ફેલ થયા, ડિમોટિવેટ થઈ ગયા, ઇટ્સ નોટ ટાઈમ ટુ ગેટ ડિમોટિવેટ. ટાઈમ જ નથી ભાઈ આપણા પાસે. આપણને એવું લાગે આપણા પાસે બહુ ટાઈમ છે, બટ વી યુથ વી ડોન્ટ હેવ ટાઈમ. આપણે કેટલો તમારા ફોનનું, હમણાં તમારું ખાલી ફોન ખોલો અને ઇન્સ્ટાગ્રામ કેટલો ટાઈમ ઇન્સ્ટાગ્રામ તમારો ખાઈ છે મને કહો. 3 કલાકથી ઓછો નહીં જ હોય. દિવસનો 3 કલાક તમારો ઇન્સ્ટાગ્રામ ખાઈ ગયો છે. વી ડોન્ટ હેવ ટાઈમ ટુ ગેટ ડિમોટિવેટેડ ભાઈ. ટાઈમ જ નથી આપણી પાસે ડિમોટિવેટેડ. નહીં ભાઈ, પતાવો ફટાફટ, કામ કરો, ગેટ સ્ટાર્ટ વર્કિંગ. હવે ફરીથી ફિલ્મ પર આવીએ, તો વડોદરામાં મોટાભાગનું શૂટિંગ થયું છે ફિલ્મનું, તો વડોદરામાં શૂટિંગનો એક્સપિરિયન્સ કેવો રહ્યો? બહુ જ સુંદર, બહુ જ મજા. અહીંયાના લોકો ખૂબ જ પ્રેમાળ છે અને બહુ જ સરસ છે. બ્રાધર આખા ગુજરાતમાં છે, એટલે અમે મુંબઈમાં રહીએ છીએ. મુંબઈના લોકો થોડાક અલગ છે, ગુજરાતના લોકો થોડાક અલગ છે. એની લાઈફસ્ટાઈલ અલગ છે, અહીંયાની પેસ અલગ છે. તો અહીંયા આવીને મજા જ આવે, આનંદ જ છે અહીંયા તો. પણ એસ્પેશિયલી વડોદરામાં પહેલી વાર શૂટિંગ કર્યું મેં. બધી જ જગ્યાએ બધા જ મેજર પાર્ટમાં શૂટિંગ કર્યું અને બધા સાથે બહુ જ મજા આવી. બહુ જ ખૂબ જ પ્રેમાળ લોકો છે અહીંયા. અને જિનલ, વડોદરાએ તમને સૌથી સારો એક કોઈ એક્સપિરિયન્સ આપ્યો હોય તો એ કયો છે? મારા મોટા કાકા અહીંયા રહે છે, એટલે હું કંઈ 5th-6th સ્ટાન્ડર્ડમાં હતી ત્યારે મુંબઈથી લોકો અહીંયા શિફ્ટ થયા હતા, અને પછીના બધા વેકેશન કદાચ મેં અહીંયા જ સ્પેન્ડ કર્યા છે. અને આઈ હેવ બ્યુટિફુલ મેમરીઝ અહીંયાની, આ સિટીની, મારા ભાઈઓ સાથે રખડવાથી લઈને એવરીથિંગ, રક્ષાબંધનથી લઈને એવરીથિંગ. લાઈક બરોડા હેઝ બીકમ માય સેકન્ડ હોમ એવું કહી શકાય. હવે બેઉ ભાઈઓ શિફ્ટ થઈ ગયા ઓસ્ટ્રેલિયા, પણ આવવાનું હજી બી થાય છે. એના પછી શૂટ માટે જ્યારે આવી ત્યારે અગેન એ બધું, એ રસ્તા ઉપર ફરવાનું અને એ મેમરીઝ પાછી આવી, તો ઇટ વોઝ બ્યુટિફુલ. હવે કેટલાક સવાલો છે જેના તમારે એકદમ શોર્ટમાં આન્સર આપવાના રહેશે. ફેવરેટ ગુજરાતી ફિલ્મ કઈ? મારી પોલમ પોલ. એની પપ્પા તને નહીં સમજે. ક્યુટ. બે આર મારી ફેવરેટ મને લાગે છે, આઈ થિંક. જિનલ, ફેવરેટ એક્ટર કોણ છે? એવું નહીં કે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાંથી, ઓવરઓલ. ગુજરાતીમાંથી પૂછો તો ભવ્ય. નહીં, ઓવરઓલ. ઓવરઓલ આઈ લવ રણબીર. ભવ્ય એન્ડ રણબીર.
ઓકે, હું એક્ટર કહું છું એટલે મારો મતલબ ફક્ત એક્ટરથી નથી, એક્ટર એન્ડ એક્ટ્રેસ બંને છે, તમે કોઈ પણ નામ લઈ શકો છો. અને નારી શક્તિ જિંદાબાદ, છોકરી પહેલા કહીશ. તાપસી પન્નુ, ઇલિયાના ડી ક્રુઝ, રણવીર સિંઘ, પ્રિયંકા ચોપરા, શાહરૂખ ખાન, સલમાન, અક્ષય, આમિર. આનાથી પણ લાંબી લિસ્ટ થશે. જો એક્ટર ના હોત તો બીજું શું હોત? કઈ ના હોત. ક્યા વાત હે, જીને લાવું જવાબ આપી દેવો. બીજું કઈ ના, જીને લાવું નહીં કઈ. એટલે હવે હું બીજું વિચારી રહી છું, બટ વેન આઈ વોઝ ગ્રોઈંગ, અને જ્યારે ડિસિઝન લાઈફના મેઇન આપણે લેવાના હોય એ ટાઈમ પર, દેર વોઝ નો બેકઅપ પ્લાન. દેર ઇઝ નો પ્લાન બી. બેકઅપ પ્લાન ના હોવું જોઈએ સાધા લાઈફમાં. આઈ ડોન્ટ નો, મને એવું લાગે, એવું મારા મગજમાં છે. એટલે મેં એવું વિચાર્યું હતું, એસા હોના ચાહિએ ભાઈ, યે યહી છે મેરે પાસ, ઇધર 100% દેને કા. મેને હંમેશા સોચા થા કે એક દો સાલ આઈલ ટ્રાય, અગર કુછ ક્રેક નહીં હુઆ તો આઈલ ડુ સમથિંગ એલ્સ, કે છે બીજી બધી કેપેબિલિટીઝ પણ કાઈ શોધી લઈશ, કે પણ હું છોડી નહીં શકી. તો છે જ પણ છે, વેરી ગુડ રાઇટર. યા શી રાઇટ્સ. આ બસા સુધીની, બસા સુધી પછી એની બે વેબ સિરીઝ આવી છે શિમાર ઉપર, અને બંને વેબ સિરીઝ એને લખી છે. આખી નાખી વેબ સિરીઝ એને લખી છે. So it is a very huge thing. Mm-hmm. His story, concept, web series, screenplay, બધું એને લખેલું છે. ભવ્ય, તમારી કરિયરની જે જર્ની રહી છે એ જર્નીનો સૌથી યાદગાર કિસ્સો, જો ઘણી બધી મેમરીઝ હશે અત્યાર સુધી, પણ કોઈ એક કિસ્સો યાદ કરવો હોય કે લાઈફ ટાઈમ મેમરી છે આ, તો એ કયો હશે? એક દાદા હતા મારા સેટ પર આવ્યા હતા, જે સમ કાઇન્ડ ઓફ ડિઝીઝથી પાસ થઈ રહ્યા હતા, અને એમના હોસ્પિટલમાં, આઈસીયુમાં હતા, અને હોસ્પિટલમાં આઈસીયુમાં નોર્મલી ટીવી ને બધું ના હોય એવું કંઈક છે. તો એમણે સ્પેશિયલી એમના ડૉક્ટરને રિક્વેસ્ટ કરીને ત્યાં ટીવી લગાડ્યું હતું, અને કંઈક લાસ્ટ સ્ટેજ ઓફ સમ કાઇન્ડ ઓફ ડિઝીઝમાં હતા, અને એમણે એવું કીધું હતું કે તારક મહેતા જોઈને મારી તબિયત બેટર થઈ ગઈ છે. વાવ. અને પછી અમને સેટ પર મળવા આવ્યા હતા અને બધાને થેન્ક યુ કહી રહ્યા હતા. તો એ જે એટલું પિક્ચર છે મને યાદ છે મારા મગજમાં, કે વી કુડ ડુ સમથિંગ લાઈક દેટ. અમે કંઈક ચેન્જ લાવી શક્યા કોઈના મગજમાં, કોઈના દિલમાં, તો બહુ મોટી વાત હતી મારી માટે. જનરલ તમે તમારે જો કહેવું હોય યાદગાર કિસ્સો. કિસ્સા કરતાં પણ મને જ્યારે મારી વેબ સિરીઝ જે મેં લખી હતી, તો એ બેઉ રિલીઝ થઈ, આઈ થિંક ધોઝ વર ધ મોસ્ટ સ્પેશિયલ મુમેન્ટ્સ. બીકોઝ કોઈ એક વસ્તુ આપણે આમ કે ને અહીંયાથી અહીંયા ક્યાંક મહેનત કરી હોય ને પહોંચાડી હોય, એઝ એન એક્ટર બી મહેનત કરીએ જ છે, પણ આ તો સાવ ગ્રાઉન્ડ લેવલથી ઉપર સુધી. તો એકચ્યુઅલી ઇટ્સ અ વેરી હ્યુજ થિંગ, ઇટ ઇઝ વેરી મેમરેબલ. હું કરું, ઇટ ઇઝ નોટ અ ઇઝી જોબ ટુ ડુ. યે, રિસ્પેક્ટ ફોર ધેટ. એન્ડ વી ઓલ નો ધેટ ફિલ્મ મેકિંગ ઇઝ અ પ્રોસેસ. અને આ પ્રોસેસનો સૌથી ચેલેન્જિંગ પાર્ટ તમને કયો લાગે છે? વી કાન્ટ કમ્પેર ઇટ યાર. એક્ચ્યુઅલી યસ, ઓલ પાર્ટ્સ આર વેરી ચેલેન્જિંગ. એટલે આમાંથી એકાદ વસ્તુ પણ અગર મિસિંગ જતી રહે ને, તો ધ હોલ બિલ્ડિંગ વિલ ફોલ, એવું છે. વી નીડ ઇચ એન્ડ એવરીથિંગ એક્ઝેક્ટ રાઈટ અમાઉન્ટમાં. હવે અમુક જગ્યાએ હોય જ્યાં રાઈટ અમાઉન્ટ હોય, અમુક જગ્યાએ જ્યાં રાઈટ અમાઉન્ટ ના હોય, એ નસીબની વાત છે. પણ વી શુડ ઓલવેઝ એક્સપેક્ટ કે બધી જ વસ્તુ એ લોકોએ 100% એનું આપવું જોઈએ. જેમ કે ઇફ વી આર એક્ટિંગ, દેન વી નીડ ટુ મેક શ્યોર દેટ વી ગીવ આર 100% ટુ દેટ પ્રોડક્ટ. પછી જે ડિરેક્શનનું કામ છે, ડિરેક્શનનું કામ ડિરેક્શન કરશે, દેટ ઇઝ નોટ આર જોબ ટુ ડુ. એડિટર છે, એડિટરનું કામ કરશે, દેટ ઇઝ નોટ આર પાર્ટ ટુ ડુ. અમે અમારી એક્ટિંગ કરી દીધી છે, એના પછી શું થાય છે, દેટ ઇઝ નોટ ઇન આર હેન્ડ. બટ યસ, વી એક્સપેક્ટ કે બીજું બધું પણ પ્રોપર જ થાય તો મજા આવે. ફિલ્મની વાત કરીએ તો શૂટિંગ ક્યારે પૂરું થયું હતું? પેન્ડેમિક પહેલાં 2019માં અમે લોકોએ, 2020માં એક્ચ્યુઅલી થોડુંક નાનું પેચ બાકી હતું, એટલે ઓવરઓલ 2020માં ફેબ્રુઆરીની આજુબાજુ, અને માર્ચમાં બધું બંધ, માર્ચમાં મેમાં અમારે રિલીઝ કરવાની હતી. અમારા જે પ્રોડ્યુસર છે બધા રેડી હતા, પણ પછી એમને ડ્યુ ટુ કોવિડ એન્ડ ધ હોલ પેન્ડેમિક સિચ્યુએશન, અમે લોકોએ એને ડિલે કરતા ગયા. ફાઇનલી જ્યારે હમણાં ગુજરાત સરકારે જ્યારે એવું કીધું કે અહીંયાથી હવે થિયેટર્સ ચાલુ થઈ રહ્યા છે, તો એટલે હવે આપણે ગુજરાતમાં રિલીઝ કરીએ છીએ, અને મુંબઈમાં પણ થિયેટર્સ ખોલી રહ્યા છે ધીમે ધીમે. તો વન્સ ઇટ ઇઝ ઓન, તે મુંબઈમાં પણ અમે લોકો જલ્દી રિલીઝ કરીશું.